નમસ્કાર. ગુજરાતમાં આજે COVID-19 ને લગતી વિગત આ પ્રમાણે છે. ગઈકાલની જે આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ આજના કુલ કેસ 54 છે. આજે એક પેશન્ટ જે આપણા છે સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. જે 54 એટલે 54 કેસીસ છે એની બ્રેકઅપ આ પ્રમાણે છે. અમદાવાદના 31, વડોદરાના 18, આણંદના 3, સુરત 1, ભાવનગર 1. હું રિપીટ કરું છું, અમદાવાદના 31 31, વડોદરા 18 18, આણંદના 3, સુરત 1 અને ભાવનગર 1, એમ કરીને કુલ 54 પોઝિટિવ કેસીસ નવા આવ્યા છે. આમાં ફરી આપણે બધાને કહેવા માંગીએ છીએ કે સિચ્યુએશન બિલકુલ આ અંકુશમાં જ છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી, આપણી એક્સપેક્ટેડ જ વાત હતી. આપણે ડિસાઈડ કર્યું હતું, આપણી એક વ્યૂહરચના હતી ચારેક દિવસ પહેલાં કે આ રીતે જે જે આપણા હોટસ્પોટ્સ છે કે જેની અંદર મોટી સંખ્યામાં કેસીસ આપણે જોવા મળવાની એક સંભાવના હતી, આપણું અનુમાન જ હતું, કેમકે ત્યાં ક્લસ્ટરિંગ થયું હતું. અને એના આધારે આપણે એવું ડિસિઝન લેવાયું છે કે એની અંદર અગ્રેસિવ ટેસ્ટિંગ કરવાનું હતું, જેથી કે એક એક કેસ આપણે વીણી વીણીને કાઢી શકીએ અને એને પછી ટ્રીટમેન્ટ અને જે પણ અથવા આઇસોલેટ કરીને પ્રોટોકોલ પર રાખીને ક્વોરન્ટીન જેને કરવાના હોય એમ કરીને પછી એન્શ્યોર કરીએ કે ફરી એ વિસ્તાર પણ બિલકુલ કોરોના એને ડામવામાં આવે એ વિસ્તારમાં. અને સાથે આપણે એક આખું જેને ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી, જેને રૂથલેસ કન્ટેનમેન્ટ શબ્દ પણ આપણે વાપર્યું, જેથી કે બહારના કોઈ વ્યક્તિઓ ત્યાં જઈ ન શકે અને એ જ રીતે ત્યાંના જે લોકો છે બિલકુલ બહાર ન જઈ શકે અને અંદરો અંદર પણ સંક્રમણ બિલકુલ ન થાય એના માટે 100% સર્વેલન્સની કામગીરી અને સેનિટાઇઝેશન એટલે ત્યાં આગળ બિલકુલ ડિસઇન્ફેક્ટ વગેરે કરવા માટેની પણ કામગીરીનો નિર્ણય લીધું છે. એટલે આ સરકારની એક બિલકુલ વિચારીને એક વ્યૂહરચના સ્ટ્રેટેજી હતું ટુ બ્રેક ધ ચેઇન. અને એ આપણને કેસની સંખ્યા ભલે વધે એવું આપણે નિર્ણય લીધું હતું અને જોયું છે કે છેલ્લા 2 દિવસમાં કેસીસની સંખ્યા ત્યાં વધી પણ છે. અને અત્યાર સુધી જે ટોટલ 432 જેટલા આપણા દર્દીઓ છે પોઝિટિવ આવેલા, એ પૈકી હાલ આપણે જોઈએ તો 379 એટલે 379 એટલા પેશન્ટ્સ છે કે જેને આપણે એક્ટિવ કહીએ કે જે અત્યારે સક્રિય રીતે સારવાર હેઠળ છે. એ પૈકી 376 એવા લોકો છે કે જે બિલકુલ સ્ટેબલ છે, એટલે કાં તો રૂમ એર પર છે આપણી જેમ અથવા ઓક્સિજન પર છે સિમ્પલ. પણ એમાં 3 એવા લોકો છે કે જે વેન્ટિલેટર પર છે, જેને આપણે કહી શકાય કે થોડાક ક્રિટિકલ છે. અને ડિસ્ચાર્જ થઈને આજના એક સહિત 34 લોકો ગયા છે સાજા થઈને. પછી જે ટેસ્ટ ટોટલ થઈ છે એની સંખ્યા જોઈએ તો આ એક બહુ જ એક મોટી સિદ્ધિ છે કે છેલ્લા 24 અવર્સ દરમિયાન આપણે જે ટેસ્ટ કરી છે, ટોટલ જે ટેસ્ટ કર્યા છે 1593 એટલે 1593 એટલા ટેસ્ટ કર્યા. એમાંથી નેગેટિવ 1187 આવ્યા છે, એમ કરીને જે પોઝિટિવ છે 124 જેટલા કેસીસ આપણા પોઝિટિવ આવ્યા છે અને જે પેન્ડિંગ છે 282. અને એ જ રીતે અત્યાર સુધીના કુલ આપણે જે ટોટલ ક્યુમ્યુલેટિવ ટેસ્ટ અત્યાર સુધી જે કર્યા છે 8331 ટેસ્ટ કર્યા છે, એમાંથી 432 ટેસ્ટ જે છે પોઝિટિવ આવ્યા છે. એટલે ટોટલ આપણું અંક છે નેગેટિવ 7617, એ રીતની માહિતી છે. એટલે એમાં પણ આપણે જે ટેસ્ટ પર મિલિયન પોપ્યુલેશનના પણ આંકડા આપીએ સો ઇટ ઇઝ અ વેરી ગુડ નંબર જે હમણાં આપીશું આપને. અને એ જ રીતે જે પોઝિટિવનું પણ પ્રમાણ છે, એઝ યુ કેન સી 101593 પૈકી માત્ર 124 પોઝિટિવ આવ્યા છે. એટલે ઇટ ઇઝ અ વેરી સ્મોલ ફ્રેક્શન ઓફ ઇટ, 10%થી પણ ઓછા કેસીસ. અને આ સમજવાની વાત છે કે બધા હોટસ્પોટના જ વિસ્તારોના આ બધા હતા જ્યાં આપણું અનુમાન હતું કે ટેસ્ટ કે કેસીસનું સંક્રમણ વધ્યું છે. હવે ગઈકાલે આપણી કોર
ગ્રુપમાં જે હાઈ પાવર્ડ કમિટી આપણી હોય છે, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ જેમની અધ્યક્ષપનામાં આ મિટિંગ્સ થતી હોય છે રોજે રોજ સાંજે, તો એમાં આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ પણ, માનનીય નીતિન પટેલ સાહેબ પણ હોય છે અને બધા વરિષ્ઠ અધિકારીઓ એમાં હોય છે. એની અંદર ગઈકાલે એક અગત્યનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે જે જે જિલ્લામાં અત્યારે નથી હજી પોઝિટિવ કેસીસ આવ્યા, એટલે એમાં આપણે ભૂલે ચૂકે ભ્રમમાં તો ન રહીએ કે ત્યાં બિલકુલ કેસીસ નથી અને બની શકે કે ખરેખર ત્યાં કેસીસ ઉપલબ્ધ છે કે આવ્યા છે. એને માટે એક બિલકુલ નવી સ્ટ્રેટજી પ્રોએક્ટિવ સામે ચાલીને આપણે આ તમામ જિલ્લામાં 100-100 કેસીસ આપણે ચેક કરવા, અને એમાં પણ જે આઈસીએમઆરના ગાઈડલાઇન્સ છે, જે સારીના કેસીસ છે, આઈએલઆઈ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ એટલે ફ્લુ જેવી બીમારીઓ વગેરે છે, એ બધું લેવાનું પણ આપણે એક નિર્ણય લીધો છે. અને ગઈકાલે જ બધા કલેક્ટર્સને આ સૂચના આપી દીધી છે અને આજ સવારથી આ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો આ રીતે ફરીથી કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં પરિસ્થિતિ બિલકુલ કાબૂમાં છે, પણ આપણે ઈચ્છીએ છીએ કે આપ બધા આ જ રીતે જે લોકડાઉનની અંદર મોટા ભાગના લોકોએ સંપૂર્ણ રીતે આમાં શિસ્તબદ્ધ રીતે આપે અનુપાલન કર્યું છે, અને જેટલા હોટસ્પોટ્સ છે એમાં પણ એન્શ્યોર કરીએ કે આ સંક્રમણ ન થાય, એ બહુ જરૂરી છે. આજે જે વસ્તીના આધારે આપણે કહેતા હોય છે કેટલા ટેસ્ટ પર મિલિયન એટલે 10 લાખ, તો આજે 8 આપણે જે વાત કરી હમણાં, ટોટલ 8,331 ટેસ્ટ કરી છે, અને એને આપણા વસ્તીના 10 લાખે પ્રતિ 10 લાખ એનું ગણીએ તો 132 જેટલા ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. એ પણ બતાવે છે કે આપણે ટેસ્ટમાં પણ ઘણું અગ્રેસિવ કામગીરી કરી છે, હવે એને સ્પ્રેડ કરવા માંગીએ છીએ એવા જિલ્લાઓમાં કે જ્યાં અત્યાર સુધી કેસીસ નથી આવ્યા, જેથી કે એમાં પણ કદાચ કેસીસ નીકળે સંભાવના છે. સંભાવના તો આપણે એ વસ્તુ પણ ખાતરી કરી લેવા માંગીએ છીએ કે કંઈ રહી ગયું હોય, કોઈ કેસીસ ત્યાં હોય તો પણ એને તરત જ કન્ટેન કરવા માટેની સ્ટ્રેટેજી કરી શકાય. નમસ્કાર. Thank you.